નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રઈસા પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં દુર્ગાષ્ટમી પર્વ ઉજવવા બંગાળી સમાજમાં ઉત્સાહ. દુર્ગા માતાજીની પ્રતિમાને આખરી ઓપ આપતા મૂર્તિકારો. જૂના તવડા ગામે આહિર સમાજ દ્વારા શાંતિ યજ્ઞ. ભરૂચમાં ઠેર ઠેર શેરી ગરબાની રમઝટ. ભરૂચના લિંક રોડ ઉપર સાવકી માતા ઉપર દાનદ બગાડતો પુત્ર. એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ. આમોદના આસોદ ગામે બકરાને પાણી ખાનાર મગર પાંજરે પુરાયો. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો, ખાવ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ. ઝઘડિયા થી ઉમરલા વચ્ચે સરદાર પ્રતિમાને જોડતા માર્ગનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. આ સમારકામ કરવા માટે પીડબ્લ્યુડી દ્વારા કોઈ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમ જાણવા મળ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક આ કોન્ટ્રાક્ટરમાં કામ કરતા મહિલા કામદારો સમારકામના સ્થળે બીજા સ્થળે જવા જેસીબી મશીન પર જોખમી મુસાફરી કરાવી રહ્યા છે. આ કામદારો જેસીબી મશીનના આગળના પાવડામાં ઊભા થઈને જોખમી મુસાફરી કરતા નજરે પડ્યા હતા. કામદારોને પૂછવામાં આવતા તેઓએ પીડબ્લ્યુડીના આપેલા કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું. કામદારોએ જણાવ્યું હતું કે તેમને કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ વાહનોની સુવિધા ન આપવામાં આવતી હોવાના આક્ષેપ કરતા જોખમી મુસાફરી કરવી પડે છે. આવી જોખમી મુસાફરી દરમિયાન કોઈ મહિલા કામદારનું અકસ્માત થાય તો જવાબદાર કોણ, તેવા પ્રશ્નો ઊભા થયા છે. આ વાતની પણ જાણ પીડબ્લ્યુડીના અધિકારીઓને કરાતા તેઓએ પણ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હોવાની માહિતી પૂરી પાડી હતી. હવે જોવું એ રહ્યું કે બેદરકારીપૂર્વક કામ કરનારા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે છે કે પછી કામદારોના જીવની પરવા કર્યા વગર જેસે થેની કામગીરી યથાવત રાખવામાં આવે છે. પછી મળી જાય બે બાકી અમે ચાલતા જ આવીએ. તમે આખો દિવસ મહેનત કરો છો, તમને કોઈ ગાડી કે એવી સુવિધા નથી આપતા? પીડબ્લ્યુડી આવે એ ગાડી એના પાછળ પાછળ ચાલ્યા જ કરી. એલટીસીબી નું કામ કર્યા, પીડબ્લ્યુડી માં કામ કરો. તમે રહેવાનું કઈ? તમે રાજપાડી? ને આ કોન્ટ્રાક્ટર કઈ નો છે? સારસા બાજુથી દી સાસરોદ હાઈસ્કૂલ સાસરોદ ખાતે યોજાયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. સાસરોદ હાઈસ્કૂલ સાસરોદમાં તારીખ 9/10/2021 રોજ શનિવારના રોજ ગામના તેમજ શાળાના ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓએ શિક્ષણ થકી વ્યક્તિ, વ્યક્તિ થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રના નિર્માણમાં આપણા સાસરોદ ગામનું ગૌરવ વધારેલ એવા અને ઉચ્ચ અભ્યાસ થકી સીએની પદવી હાંસલ કરેલ છે એવા પરાવાલા મુજમિલ તેમજ અન્ય એમબીબીએસ, બીએચએમએસ, ડેન્ટિસ્ટ, ફેજીઓ વગેરેના અભ્યાસ કરી ચૂકેલા તેમજ હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડબલ્યુબીવીએફ એજ્યુકેશન કમિટીના પ્રમુખ માજીદભાઈ, ડબલ્યુબીવીએફ ભરૂચના ડાયરેક્ટર નાસિરભાઈ, સાસરોદ મુસ્લિમ કમિટીના માજી પ્રમુખ સાલે હુસેનભાઈ, એનઆરઆઈ મહેમાન એવા હાજી મૌલાના મયુનુદ્દીન સાહેબ તથા એનઆરઆઈ મહેમાન એવા હુસેનભાઈ શેઠ સાહેબ સાહેબ માજી આચાર્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સાસરોદ હાઈસ્કૂલ શાળા પરિવારની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કરજણ તાલુકાના સાસરોદ ગામમાં સન્માન સમારંભ લગભગ આજે પહેલા વખત યોજાયો હતો અને એમાં મુઝમ્મિલ દાઉદભાઈ પણાવાળા, જેમણે સીએની ડિગ્રી હાંસલ કરી, એવા લોકો જે બીજા એવા લોકો કે જેમણે આ ડૉક્ટરોમાં ડૉક્ટરો છે એમબીબીએસ માટે જ કોર્સમાં ચાલુ છે, યા એમબીબીએસ થઈ ગયેલા છે, યા એવા લોકો કે જેઓ એન્જિનિયરિંગમાં છે, એવા બધા ગામના લોકોને અમે એકત્રિત કરી, એ લોકોનું સન્માન કરી, એ લોકોનો હોંસલો વધારી, સાથે સાથે અમારા જે સ્ટુડન્ટો છે એમની રૂબરૂમાં આ કામ કરવાથી
જેને કરવાની જરૂર હોવાથી અમે એ કામ કર્યું છે એનાથી કે ભાઈ છોકરાઓનો હોસલો પણ વધે અને કાલે આજે એક સીએ બન્યો છે સંસ્કૃતમાંથી, કાલે બીજા 10 સીએ બને સંસ્કૃતમાંથી. એ અનુસંધાનને લઈને અમે આજે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને અમને એમાં પૂરેપૂરી સફળતા મળેલી છે. ભરૂચની શ્રવણ ચોકડી ખાતે આવી પહોંચેલી આશીર્વાદ યાત્રામાં કેબિનેટ પ્રધાન પુરુષ મોદીએ મોદેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા. રાજ્યના નવા મંત્રીમંડળમાં સામેલ થયેલા ભાજપના નવા મંત્રીઓ જન આશીર્વાદ યાત્રા પર નીકળ્યા છે. કેબિનેટ પ્રધાન પૂર્ણેશભાઈ મોદી ભાજપની જન આશીર્વાદ યાત્રા સાથે ભરૂચ જીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વિકાસના કામોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ જન આશીર્વાદ યાત્રા શ્રવણ ચોકડી ખાતે આવેલ શ્રવણ સ્કૂલ ખાતે પહોંચી, ત્યાં મહિલા હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સહિત ભરૂચ જિલ્લાના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હાજરી આપી હતી. શ્રવણ સ્કૂલ બાદ યાત્રા લિંક રોડ પર આવેલ મોઢેશ્વરી માતાના મંદિરે પહોંચી હતી, જ્યાં મોઢ સમાજના મુકુળદેવીનું પૂજન અર્ચન કરી આરતી બાદ ભરૂચના મોઢ ગાંચી સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માન કરાયું હતું. ધોધમાર વરસતા વરસાદમાં પણ કેબિનેટ મંત્રી પૂરણસે મોદી સેવાસન રોડ ખાતે આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મહાનુભાવોની પ્રતિમાઓને ફુલહાર વિધિ કરી અને રાજપૂત છાત્રાલય ખાતે સભા સંબોધી હતી. આ પ્રસંગે પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સભા બાદ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કેબિનેટ પ્રધાન પૂર્ણશે મોદી દ્વારા તેમજ જિલ્લાના ધારાસભ્યશ્રી અને હોદ્દેદારો દ્વારા ફુલહાર વિધિ કરી અને જન આશીર્વાદ યાત્રા અંકલેશ્વર તરફ રવાના કરી હતી. આછોદ ગામે બકરાને ફાડી ખાનાર મગરને આખડે પાંજરે પુરાયો હતો, જેને લોકો જોવા માટે ઉમટ્યા હતા. આમોદ તાલુકાના આછોદ ગામે તળાવમાં અગાઉ જોરદાર વરસેલા વરસાદના કારણે પાણીમાં મગર ધસી આવ્યો હતો, જેની જાણ વન વિભાગ આમોદને પણ કરવામાં આવી હતી. વન વિભાગ આમોદ દ્વારા મગર પકડવાનું પાંજરું મૂકવામાં આવ્યું હતું, પરંતુ મગર પાંજરે પુરાય એ પહેલા એક બકરાને પાણીમાં ધસેડી જઈ બકરાનું મરણ કર્યું હતું. સદનસીબે આજરોજ એક આશરે 3 ફૂટનો મગર પાંજરે પુરાતા લોકોએ હશકરો અનુભવ્યો હતો અને મગરને જોવા લોકતરા ઉમટી પડ્યા હતા. સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ પકડાયેલ મગર નાનો છે, હજુ મોટો મગર તો પાંજરે પુરાયો નથી તેમ જાણવા મળતા ગ્રામજનોના માથે હજુ ભયનું વાતાવરણ છવાયેલું દેખાતું હતું. ભરૂચ સહિત અંકલેશ્વર પંથકમાં નવરાત્રી પર્વ પર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગુલાબ વાવાઝોડું પૂર્ણ થયા બાદ ભરૂચ પંથકમાં ઉકળાટનો માહોલ સર્જાયો હતો. ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વરમાં આજરોજ 20 કડાકા સાથે વરસાદની તોફાની એન્ટ્રી જોવા મળી હતી, જેમાં અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર દરિયામાં સર્જાઈ રહેલા લો પ્રેશરને કારણે અવારનવાર વાવાઝોડા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. આજરોજ બપોરના 12 વાગ્યાથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ઠંડક પ્રસરી હતી. જોરદાર પવન સાથે વરસાદની પધરામણીને પગલે અંકલેશ્વરના ગાયત્રી મંદિર, હસ્તી તળાવ, ગુજરાત હાઉસિંગ બોર્ડ જેવા નીચાણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, જેથી રસ્તા પર પાણી ભરાતા લોકો અટવાયા હતા. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. શેરપુરા વિસ્તારમાં મેમર કોલોનીની સામે માજ એવન્યુમાં સાપ દેખાતા તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું હતું.
भरूचना शेरपुरा विस्तार में आवेला मेमण कॉलोनी सामे एवन्यू सोसायटी एक मकान नजीक थी साफ होवानी माहिती मळता तेनु रेस्क्यू करी सुरक्षित रीते झड़पी पाड़वामां आव्यो हतो। भरूच में आवेला शेरपुरा विस्तार में मेमण कॉलोनी सामे माज एवेन्यू में साफ देखा देता दौड़धाम मची गई थी। वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्टना मुकेशभाई वसावा ने फोन करता तरत घटनास्थले पहुंची गया था। भारे जहमत बाद मुकेशभाई द्वारा साप ने रेस्क्यू करी एक प्लास्टिक नी बरणी में पूरी देवामां आव्यो हतो। साप ने रेस्क्यू कराया बाद त्याना लोकोए राहत नो श्वास लीधो हतो। मुकेश वसाव वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्ट भरूच। मने एक भाई नो कॉल आव्यो छे मेमण कॉलोनी माथी। मेमण कॉलोनी नी सामे त्या जाइने मैं जो रसलभाई पर थी बे फूट लांबी रसलभाई पर इन्हें रेस्क्यू करी फॉरेस्ट डिपार्टमेंट ने जाण करी टाटगली फॉरेस्ट डिपार्टमेंट ने छोड़नी हाथी तजवीज करी। शाला साहोल तालुका हांसोट जिला खाते गुजरात राज्य कानूनी सेवा सत्तामंडल अमदावाद मध्यम थी हांसोट तालुका में कानूनी सेवा अपना एडवोकेट श्री सुमन भाई टी मिस्त्री नीलेप भाई वी पटेल परेश भाई जे आहिर हसमुख भाई एन परमार तथा पेड़ा लीगल वॉलियटर्स मोहनीश भाई आर मिस्त्री ना मार्गदर्शन हेठ कानूनी सेवा नी माहिती शाला ना अभ्यास करता धोरण 6 थी 8 ना बाळकों ने आपवामां आवी हती। प्रासंगिक उद्बोधन में सुमन भाई मिस्त्री एडवोकेटे करेलू हतु के प्रसंगे साहोल शाला ना आचार्य पारसबेन पटेल शिक्षक मित्रों नीलेश कुमार सोलंकी तेजस कुमार पटेल नितेश कुमार टंडेल आंगणवाड़ी कार्यकर तथा हेतलबेन पटेल हेल्पर मीनाक्षीबेन पटेल उपस्थित रहा था। દરેક ગામડે ગામડે કાનૂની શિબિર શૈક્ષણિક શિબિરનું આયોજન કરેલ છે અને 2 ઓક્ટોબરથી લઈ 14 નવેમ્બર સુધી દરેક ગામોની અંદર હાંસોટ તાલુકાના દરેક ગામોની અંદર શિબિર કરવા માટે અમારે આયોજન કરેલ છે અને ગામડે ગામડે જઈએ છીએ। આ સબ્જેક્ટ છે આપણો આજનો, સ્કૂલમાં બેઠા છે બાળકો છે तो राइट टू एज्युकेशन आप बाक ने विद्यार्थी बनव एक महीना थो हो एक वर्ष थो हो 6 वर्ष त्या पहला धोरण में भाव पड़े आ 1 થી 8 ધોરણ सुधी एट के 6 वर्ष थी मानी 14 वर्ष सुधी बाक ने सरकारी तरफ थी मफत शिक्षण नी जोगवाई छे मफत शिक्षण आपवामां आवे छे। કરણી સેનાના અગ્રણી બાપુ રાજ શેખાવતની ગત રાત્રિ અમદાવાદ ખાતેથી કચ્છના રાપર પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। બાપુ રાજ શેખાવત હાલ ગુજરાતમાં દરેક જિલ્લા અને તાલુકામાં સમાજને એકજૂથ કરવાના પ્રયાસો ખેડી રહ્યા છે। સમાજના અગ્રણીઓને સમજાવી તેમણે સમાજ એકજૂથ કરી સામાજિક સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યા છે। ગત રાત્રિના સમયે તેમની ધરપકડ કરાતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વર નવજીવન હોટલ તાપી લોજ પાસે સર્કલ પર કરણી સેનાના કાર્યકરોએ રોડ બ્લોક કર્યા હતા અને ટાયરો સળગાવી નારેબાજી કરી ચક્કાજામ કર્યો હતો। આ ઉપરાંત ભરૂચ અંકલેશ્વર વચ્ચે પણ હાઈવે ઉપર ટાયરો સળગાવી નારેબાજી કરાઈ હતી। ટાયર સળગાવવાના કારણે એક તરફનો ટ્રાફિક જામ રોકવામાં પણ આવ્યો હતો। ટ્રાફિક જામની સમસ્યાનું પણ નિર્માણ થયું હતું। કરણી સેનાના ઉગ્ર વિરોધના પગલે સ્થળ ઉપર પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને કરણી સેનાના કાર્યકરોને દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાની કવાયત આરંભી હતી। શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાવ અને ખવડાવો અમારી બીજી શાખા તવરા રોડ ઉપર। આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ।
ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા રવિવારથી દુર્ગાષ્ટમી મહોત્સવની ઉજવણી માટે માતાજીની પ્રતિમાને મૂર્તિકળાએ આખરી ઓપ આપ્યો હતો। ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલા બંગાળી સમાજ દ્વારા પણ છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રીમાં દુર્ગા મહોત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવતી હોય છે અને તાજેતરમાં સરકારે પણ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખી ધાર્મિક તહેવારો ઉજવવાની પરવાનગી આપતા દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા ભરૂચ જિલ્લાની પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગાષ્ટમીની પ્રતિમાઓ તૈયાર કરી રંગ રોગાન સાથે શણગાર કરી આખરી ઓપ આપી દેવાયો છે અને દુર્ગા માની સ્થાપના કરી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે। ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા પણ દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહ ઉમંગ સાથે મનાવવામાં આવે છે। નવરાત્રીની દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી આસો નવરાત્રીની નવમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે અને માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી કરતા હોય છે, જેમાં આસો નવરાત્રીમાં દુર્ગા પૂજા મહોત્સવની લઈ પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ ભરૂચમાં ધમા નાખી પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતાજીની સાથે વિવિધ દેવ દેવતાઓની પ્રતિમાઓ તૈયાર કરી છે અને તમામ પ્રતિમાઓને આખરેઓ આપી રહ્યા છે। આ પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ દુર્ગા માતાજીની પ્રતિમા ઓગળી જશે અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ નહીં થાય તેવું પશ્ચિમ બંગાળના મૂર્તિકળોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। ભરૂચ જિલ્લામાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવને લઈ દુર્ગા માતાજીની પ્રતિમાનું સ્થાપન કરી આસો નવરાત્રી નવમ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી દુર્ગા મહોત્સવની ઉજવણી કરી વિજયાદશમીના દિવસે બંગાળી સમાજ દ્વારા સ્થાપિત દુર્ગા માતાજીને નર્મદા નદીમાં વિસર્જન કરી દુર્ગા મહોત્સવનું સમાપન કરનાર છે। જિલ્લામાં દુર્ગાષ્ટમી મહોત્સવની ઉજવણીને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ પરિવાર દ્વારા પણ મોટા પ્રમાણમાં દુર્ગાષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો ભરૂચની શ્રવણ ચોકડી નજીક દુર્ગાષ્ટમી પર્વની ઉજવણીને લઈને માતાજીને તૈયાર કરવામાં આવે છે। ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર પાવન સલીલા મા નર્મદા નદીના જે માટી હોય છે એમાંથી શ્રી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે અને આવનાર સમયમાં એટલે કે આવતીકાલથી દુર્ગાષ્ટમી મહોત્સવની ઉજવણી થનાર છે, જેના કારણે અહીંયા જે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો છે તેમના દ્વારા પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે અને દુર્ગાષ્ટમી પર્વે દુર્ગા માતાની પ્રતિમાની સ્થાપના કરી ઉજવણી કરવામાં આવશે। એટલે બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવની ઉજવણીને લઈને અહીંયા થનગનાટ જોવા મળી રહ્યો છે। આવતીકાલથી બંગાળી સમાજના દુર્ગાષ્ટમી મહોત્સવની ઉજવણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। નર્મદા નદીની માટીમાંથી તૈયાર થયેલી દુર્ગાષ્ટમીની પ્રતિમા, દુર્ગા માતાની વિવિધ પ્રતિમાઓ, દેવી દેવતાઓની પ્રતિમાઓ તૈયાર થઈ ચૂકી છે, એટલે આગામી દિવસો એટલે કે આવતીકાલથી પર્વની ઉજવણીનો પ્રારંભ થનાર છે। એસએનડી ન્યૂઝ ભરૂચ। શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાવ અને ખવડાવો અમારી બીજી શાખા તવરા રોડ ઉપર। આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ। આસો નવરાત્રી નિમિત્તે આહીર સમાજ દ્વારા શાંતિ હવનનું આયોજન કરાયું હતું તો બીજી તરફ શેરી ગરબાઓની રમઝટ જામી હતી। તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના જૂના તવડા ગામે આહીર સમાજ દ્વારા આસો નવરાત્રીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। નવરાત્રીના 10 દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં આજે માતાજીને શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાંચ દેવી મંદિરે શાંતિ હવનના આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો અને દંપતીઓએ લાભ લીધો હતો અને યજ્ઞમાં આહુતિ આપી હતી, જેમાં મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો અને સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે શાંતિ યજ્ઞનું આયોજન કરાયું। જોકે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા પણ માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી છે, જેના પગલે લુપ્ત થઈ રહેલી શેરી ગરબાઓની રોનક ધીરે ધીરે પુનઃ જામી રહી છે, જેમાં ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના જૂના તવડા ગામે ગરબાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો પણ ગરબે ઝૂમી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આસો નવરાત્રીની ગરબાની રોનકો ધીરે ધીરે જામી રહી છે। તો ભરૂચ શહેરમાં પણ શેરી ગરબાઓ અને સોસાયટી વિસ્તારમાં ગરબાની રોનક જામી રહી છે, જેમાં
બરુડા નર્મદા બંગલો સોસાયટીમાં પ્રથમ વખત જ ગરબાનું આયોજન કરવામાં આવતા સોસાયટી વિસ્તારના લોકો મા જગદંબાની આરાધના કરવા સાથે ગરબે ઝૂમી રહ્યા છે અને આસો નવરાત્રીની ઉજવણી કરવામાં મગ્ન બની રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં પણ શેરી ગરબાઓની રોનક જામી રહી છે। તો અંકલેશ્વર તાલુકામાં પણ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વર તાલુકાના શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરકારની જ કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ ગરબાના આયોજનો થઈ રહ્યા છે અને મોડી રાત્રિ સુધી ભક્તો પણ ગરબાની રોનક જમાવી રહ્યા છે અને મા જગદંબાની આરાધના કરવા સાથે ગરબે ઝૂમીને મા જગદંબાની રીઝવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાવ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર। આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ। ભરૂચના લિંક રોડ ઉપર સાવકી માતા ઉપર દાનદ બગાડનાર પુત્ર સામે શારીરિક અડપલા અને છેડતીની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી। ના લિંક રોડ પરના એક કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારમાં ફરિયાદના પતિની પ્રથમ પત્નીના બે દીકરા પૈકી એક દીકરો ડોક્ટર હોય અને તેણે રાજસ્થાનમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં ફરિયાદીનો પતિ પણ ત્યાં ગયો હતો અને ઘરે ફરિયાદી સાવકીમાં અને પતિની પ્રથમ પત્નીનો બીજો દીકરો જીત રાઠોડ બંને એકલા હતા। તે દરમિયાન ગત વહેલી સવારે સાવકી માતા ઉપર તેના પતિના પ્રથમ પત્નીના દીકરા જીતભાઈ બાબુભાઈ રાઠોડ નાઓએ દાનદ બગાડી પોતાની સાવકી માતાનો એકલતાનો લાભ લઈ સાવકી માતા રસોડામાં સવારે 7 કલાકના અરસામાં ચા બનાવી રહી હતી ત્યારે સાવકો દીકરો જીત રાઠોડે પાછળથી અચાનક આવી જઈ સાવકી માતાને બાથમાં જકડી લીધી હતી અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો, જેના કારણે ગભરાઈ ગયેલી સાવકી માતાએ જીત રાઠોડના સગંચામાંથી છૂટવા માટે ધક્કો મારી રસોડામાંથી નીકળી અન્ય રૂમમાં જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી તેણીના પતિને ફોન કરી હકીકતની જાણ કરી દીધી, જેથી પતિ પણ સવારે રાજસ્થાનથી ભરૂચ આવવા નીકળી ગયો હતો। જેઓ શુક્રવારની મોડી સાંજે 7 વાગે ઘરે આવતા જ પોતાના પતિને જાણ કરતા પતિએ પત્ની સાથે પોલીસ મથકે દોડી જઈ શારીરિક અડપલાને છેડતી કરનાર પતિના પ્રથમ પત્નીના દીકરા જીત રાઠોડ સામે ગંભીર આક્ષેપ કરી ફરિયાદ દાખલ કરાવી હતી, જેના પગલે એ ડિવિઝન પોલીસે ફરિયાદી સાવકી માતાની ફરિયાદ લઈ આરોપી સામે શારીરિક અડપલા છેડતી સહિત જાનથી મારી નાખવા અંગેનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રગતિમાન કરવામાં આવ્યા છે। શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાવ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર। આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ,
જાડેશ્વર રોડ ભરૂચ। तो आज ना समाचार फरी मळीशुं नवा समाचार साथे। नमस्कार।